hello friends welcome once again to my channel today we'll see about the different types of ships sailing in the sea as we all know we are the sons and children of seamen our father, our forefather, our ancestors were seamen. We are very much related to sea okay friends so today we are going to study we are going to learn about different types of ships with prakarna ship, જે દરિયામાં સફર કરે છે એની માહિતી જોઈશું ઓકે ફ્રેન્ડ્સ તો સૌથી પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પ્લીઝ શેર ધીઝ વિડીયો વિડીયો ફ્રેન્ડ્સ જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ મળે સો થેન્ક યુ ફ્રેન્ડ્સ લેટ ટાર્ક ધ વિડિયો સો ધ ફર્સ્ટ ટાઈપ ઓફ સીપ ઇઝ બલ્ક કેરિયર યર યુ કેન સી ધ ઇમેજ ઓફ બલ્ક કેરિયર ઇન ધીસ શીપ ધ ગુડ્સ આર કેરીડ ઇન બલ્ક એટલે આ શીપમાં જે ગુડ્સ એટલે સામાન છે એ જઠ્ઠોમાં લઈ જવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કોલ કોલ એટલે કોલસો ઓડ્ઝ ઓડ્ઝ એટલે કોઈ પણ કાચી ધાતુ સોલ્ટ સોલ્ટ એટલે મીઠું ગ્રેન્સ ગ્રેન્સ એટલે અનાજ લોગ એટલે લાકડા આવી અનેક વસ્તુ અનેક વસ્તુ આ શીપમાં લોડ કરીને બીજા પોટ પર અનલોડ થાય છે એટલે આને બલ્ક કેરિયર કહેવાય છે આમાં આ તો આપણે કોલ ઓલ્ડ સોલ્ટ ગ્રેન્સ અને લોગ આ તો ફક્ત આપણે ઉદાહરણ જોયા આવી અનેક વસ્તુ આમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ જ્યારથી આ સીપ નવી ખરીદાય છે ત્યારબાદ એની લાઈફ વેલિડિટી દસ વર્ષ સુધી રહે છે એટલે દસ વર્ષ પછી પણ એ યુઝ થાય છે પણ એની વેલિડિટી દસ વરસ રાખવામાં આવેલી છે અને એમાં સેલેરી રેન્ક પર આધાર રાખે છે સો ધ સેલરી ડિપેન્ડ ઓન ધ રેન્ક એન્ડ નાવ ધ સેકન્ડ ટાઈપ ઓફ સીપ ઇઝ કન્ટેનર કન્ટેનર પણ બે પ્રકારના હોય છે સો ધેર આર ટુ ટાઇપ્સ ઓફ કન્ટેનર ધ ફર્સ્ટ વન ઇઝ નોર્મલ કન્ટેનર એન્ડ ધ અનધર વન ઇઝ રીફર કન્ટેનર એટલે રેફ્રિજરેટેડ કન્ટેનર નોર્મલ કન્ટેનર એટલે આ કન્ટેનરમાં એવી બધી જ ચીજ વસ્તુ લઈ જવામાં આવે છે જે વસ્તુને તાપમાનથી ફેર પડતો નથી જેમ કે સાબુ કપડા કપડાં મોબાઈલ ફોન્સ આવી દરેક વસ્તુ આમાં લઈ જવામાં આવે છે અને રેફ્રિજરેટ કન્ટેનરમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ મીટ જેને તાપમાનથી ફરક પડે છે જેને તાપમાન બરાબર યોગ્ય ના મળે તો એ બગડી શકે છે તો આવી બધી જ ચીજ આવી બધી વસ્તુઓને રેફ્રિજરેટેડ કન્ટેનરમાં રાખવામાં આવે છે અને આ સીપની વેલિડિટી પણ દસથી પંદર વરસ સુધીનો સમયગાળો સુધી રહે છે એન્ડ અગેન હિયર ધ સેલરી ડિપેન્ડ અપોન ધ રેન્ક પણ બલ્ક કેરિયર કરતાં આ કન્ટેનરમાં થોડી સેલરી વધારે મળે છે એન્ડ નાવ ધ થર્ડ ટાઈપ ઓફ સીપ ઇઝ ટેન્કર ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટેન્કર ધ ફર્સ્ટ ઇઝ કેમિકલ ટેન્કર એન્ડ ધ અધર વન ઇઝ ગેસ ટેન્કર પહેલાં આપણે કેમિકલ ટેન્કરના ટેન્કર જોઈશું અને આ કેમિકલ ટેન્કરમાં બી ત્રણ પ્રકારના ટેન્કર આવે છે સો ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ કેમિકલ ટેન્કર્સ ધ ફર્સ્ટ ઇઝ કેમિકલ ટેન્કર ધ સેકન્ડ ઇઝ પ્રોડક્ટ ટેન્કર અને ત્રીજો પ્રકારનું જે ટેન્કર છે ધેટ ઇઝ ક્રૂડ ઓઇલ ટેન્કર પહેલું આપણે જોઈએ તો એ છે કેમિકલ ટેન્કર કેમિકલ ટેન્કરમાં કયા પ્રકારના કેમિકલ લઈ જવામાં આવે છે તે જોઈએ તો ફ્રોસ્ફરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ વેજીટેબલ ઓઇલ આ તો અમુક નમૂના છે સેમ્પલ છે પણ આવા દરેક પ્રકારના કેમિકલ આ કેમિકલ ટેન્કરમાં લઈ જવામાં આવે છે અને બીજા પ્રકારનું તે એટલે પ્રોડક્ટ ટેન્કર અને આ પ્રોડક્ટ ટેન્કરમાં પેટ્રોલ ડીઝલ બેન્જિન નાફતા હવે દરેક દરેક પ્રકારના પ્રોડક્ટ આ પ્રોડક્ટ ટેન્કરમાં લઈ જવામાં આવે છે અને ત્રીજા પ્રકારનું છે એટલે ક્રૂડ ઓઇલ ટેન્કર અને આ ક્રૂડ ઓઇલ ટેન્કરમાં ફક્ત ક્રૂડ ઓઈલ લઈ જવામાં આવે છે એન્ડ ધ લાઇફ વેલિડિટી ઓફ ધીસ સીપ ઇઝ ફિફ્ટી ટુ ટ્વેન્ટી યર્સ and again here the salary depends upon the rank but the salary of this crew is higher than the container and now comes the second type of tanker that is gas tanker and here the life risk is very high it is the costliest tanker two types of gas are carried in this vessel that is lng and lpg

સમયગાળો છે એ હંમેશા ફિક્સ હોય છે એટલે આ સીપ મોટે ભાગે પાંચ વર્ષ કે દસ વર્ષ કે પંદર વરસ કે વીસ વરસ સુધી પોર્ટ એ ટુ પોર્ટ બી સુધી ગેસનું સપ્લાય કરે છે નાવ ઇટ્સ ટાઈમ ટુ સી ઠગ બોટ આ છે ઠગ બોટ ઠગ બોટ એટલે સીપને કિનારા પર લાવે છે જો સીપ નાનું હોય તો વન ઠગ બોટ ઇઝ ઇનાફ એક જ થગોટ કાફી છે પણ જો સીપ મોટું હોય એની જીઆરટી વધારે હોય તો આપણને બેથી ત્રણ ઠગબોટની જરૂર પડે છે પણ અહીં એક વાત જાણવાની અગત્યની થાય છે કે સીપને ઠગબોટની કેમ જરૂર પડે છે એ વાત બહુ અગત્યની છે કે જ્યારે સીપ પોર્ટ પર આવે છે ત્યારે સીપ પોતાનું એન્જિન બહુ ઘણા દૂરથી બંધ કરી દે છે કારણ કે સીપ ડાયરેક્ટ પોર્ટ પર આવીને આવી શકતી નથી કારણ કે સીપમાં આપણા મોટર વ્હીકલની જેમ ડિસ્કબ્રેક હોતી નથી તેથી ઘણો દૂરથી તે પોતાનું એન્જિન બંધ કરી દે છે અને ત્યાં સુધી એને થકબોટ રિસીવ કરવા માટે જાય છે સો ધીસ થક બોટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ પ્લેઝ અ વેરી વાઇટલ રોલ ઇન બ્રિંગિંગ ધ બિગર શીપ ટુ ધ પોર્ટ ધો ધ સેલરી ઇન ધ થક બોટ ઇઝ લેસ બટ ધ એન્જિન ઓફ ધ થક બોટ ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ નાવ કમ્સ ધ ચાઇન્ડ ધ પેસેન્જર શીપ ઇન ધીસ શીપ થાઉઝન્ડ્સ ઓફ પીપલ કેન ટ્રાવેલ હિયર ઇન ધીસ શીપ this ship moves from one country to another country it moves internationally so many people enjoys it is just like the five star hotel we enjoy a lot all the people enjoys a lot and the next type of ship is ferry ferry is also just like passenger ship but a small ship in this about 200 or 250 people can travel એન્ડ ધીસ સીપ ડઝન્ટ ટ્રાવેલ ઇન્ટરનેશનલી ઇટ ટ્રાવેલ્સ ઓનલી ઇન વન કન્ટ્રી એન્ડ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ સીપ ઇઝ રોડો ધીસ ઇઝ રોડો ઇન રોડો ધ વ્હીકલ્સ આર કેરીડ એટલે આ સીપમાં વ્હીકલ્સ જેમ કે કાર ટ્રક આ બધી જ વસ્તુ લાવવામાં આવે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ વન્સ અગેન વી વીલ મીટ વિથ ડિફરન્ટ ટોપિક ઓન શીપ થેન્ક યુ ફ્રેન્ડ્સ ઇફ યુ લાઇક માય ચેનલ ધેન પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ઇટ Thank you.